भागवत भगवान की जय। तो यह श्रीमद् भागवत सकल गुण खान त्रीजा स्कंद थी लईने बारवा स्कंद सुधी प्रभु ने दस प्रकार की लीला नु वर्णन आ श्रीमद् भागवत में करवामां आव्यु छे। आओ आपणे बधा जो सकल गुणों से भरा हुआ, जो गुणों की खान ऐसा यह श्रीमद् भागवत, उसमें हम प्रवेश करें और सर्वथि प्रथम आ भागवतनो परिचय प्राप्त करिए, એટલે કે મહાત્મ્યમાં આપણે બધા પ્રવેશ કરીએ। ભાગવતનો પ્રારંભ થાય એની પહેલા એનું મહાત્મ્ય બતાવવામાં આવે। મહાત્મ્ય જાણવું બહુ આવશ્યક। એ મહાત્મ્ય અંતર્ગત પુરાણમાંથી છ અધ્યાય લેવામાં આવ્યા છે। બે પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણન છે, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ। તો ભાગવતનું મહાત્મ્ય પુરાણ બતાવી રહ્યું છે। ભાગવત પોતાનો પરિચય, પોતાનું મહાત્મ્ય પોતે નથી કહેતો। હીરા મુગસે ના કહે લાખ હમારા મોલ। हीरा कितना भी कीमती क्यों ना हो, लेकिन उसका मोल कौन बता सकता है? वो तो कोई जोहरी हो, कोई इन्हें जानवा वाड़ो, परखवा वाड़ो। ए हीरा नी इनी वैल्यू बता भी सके। तेवी ते आ भागवत ये अलौकिक आ रत्न ये धन छे,
અને એનું પરિચય, એનું મહાત્મ્ય પુરાણ બતાવે છે. છ અધ્યાયમાં બતાવ્યું, જેનો મતલબ છે કે છ અધ્યાયમાંથી ત્રણ અધ્યાય એ બતાવી રહ્યા છે કે આ ભાગવત ત્રણ વસ્તુઓનું દાન કરે છે. ધ્યાન દે, ત્રણ વસ્તુઓ ભાગવત આપે છે, બતાવે છે. કઈ ત્રણ વસ્તુ? સૌથી પહેલું ભક્તિ ચરિત્ર, બીજું ભક્ત ચરિત્ર અને ત્રીજું ભાગવત ચરિત્ર. એટલે ત્રણ અધ્યાય. અને પછીના જે બીજા ત્રણ અધ્યાય એ આપણને બતાવે છે કે ત્રણ વસ્તુઓથી જીવનમાં દુઃખ આવી શકે છે. ત્રણ વસ્તુઓ દુઃખના કારણ છે, એ તો દુર્વિચાર, દુસંગ અને દુરાચાર. એટલે આ ભાગવતના છ અધ્યાય, તો છ અધ્યાયોમાં ભાગવતનો પરિચય છે. તો સૌથી પહેલા આપણે આ છ અધ્યાયના માધ્યમથી એનો પરિચય પ્રાપ્ત કરીશું. પરિચય પ્રાપ્ત કરવો એ બહુ જરૂરી, આવશ્યક. સાધારણ જીવ સાધારણ લોકોના પરિચય પ્રાપ્ત કરવામાં લાગેલો છે, અને પછી એનો પરિચય પ્રાપ્ત થાય ને પછી એની આજીજી કરે. પરંતુ જો પરિચય પ્રાપ્ત કરવો હોય, કારણ કે પરિચયનો મતલબ, પરિચય એટલે શું? પરિચય યાની ક્યા? આચાર્યો એની વ્યાખ્યા બતાવી, પરિતઃ ચિનોતિ ચયનમ કરોતિ. બધી બાજુથી એની વિશેષતાઓને ગ્રહણ કરવી, વિશેષતાઓનો સંગ્રહ કરવો. હવે કોઈ સાધારણ વ્યક્તિનો બધી બાજુથી એની વિશેષતાઓનો સંગ્રહ ન થઈ શકે. તો પરિચય પ્રાપ્ત કરવો હોય તો શાસ્ત્રનો પરિચય પ્રાપ્ત કરો. સાધારણનો પરિચય પ્રાપ્ત કરવાથી શું મળશે? તો આ ભાગવતનો પરિચય મહાત્મ્યના છ અધ્યાયમાં બતાવ્યું. કારણ કે જ્યારે પરિચય થાય તો એ પરિચય મળવાથી ત્રણ વસ્તુઓ પ્રગટ થાય છે. ધ્યાન આપો, જબ પરિચય મિલતા હૈ તો તીન ચીજે પ્રાપ્ત હોતી હૈ. કોન કોન સી? તુલસીદાસજી કે શબ્દો મે, પ્રીતિ પ્રતીતિ સુરતિ સો રામ રામ ભજ નામ, તુલસી તેરો હે બોલો આદિ મધ્ય પરિણામ. તુલસીદાસજી કહે છે, પ્રીતિ પ્રતીતિ સુરતિ સો રામ રામ ભજ નામ. પ્રીતિ પ્રતીતિ સુરતિ સો, જુઓ, પ્રીતિ કે બિના પ્રવૃત્તિ હોતી નહીં હૈ. પ્રીતિ વગર પ્રવૃત્તિ થાય? કોઈ પણ કાર્ય માટે આપણને પ્રેમ ન હોય, નિષ્ઠા ન હોય, તો એ કાર્ય કરવાની પ્રવૃત્તિ, ઈચ્છા આપણને થાય નહીં. અને પ્રીતિ વગરની પ્રવૃત્તિ એ કર્મજળ કહેવાય. સમજાય છે? પ્રીતિ સાથે કરો તો એ કર્મનું કંઈ ફળ મળે, પણ પ્રીતિ વગર નથી. હવે કોઈને ભાઈ કંઈક સેવાની આજ્ઞા કરીએ, ભાઈ તું આ સેવા કર, આ કર, ને પછી એ કેવલ એક આજ્ઞા માનીને પછી ખીજાશે ને આમ થશે ને તેમ થશે ને પછી એ કરે, તો એ સેવા ક્યાં થઈ? એ તો એક કર્મજળ થઈ ગયું. ભલે કરી પણ લેશે એક વાર, ગુરુ આજ્ઞા કરે, પ્રીતિ નથી, પણ આજ્ઞા માનીને કરી પણ લીધું, તો એ સેવા એક પ્રકારથી ન થઈ, એ કર્મજળ કહેવાય. તો પ્રીતિ કે બિના પ્રવૃત્તિ નહીં હોતી, પ્રવૃત્તિ કે બિના પ્રતીતિ નહીં હોતી. ધ્યાન દે, જો પ્રીતિ હશે તો પછી પ્રવૃત્તિ થશે, અને પ્રવૃત્તિ થશે તો પ્રતીતિ થશે. પ્રીતિ છે તો પ્રવૃત્તિ, જેમ આપણે રસ્તામાં જતા હોઈએ અને દુર્ભાગ્યવશ સમજો કોઈકનું એક્સિડેન્ટ થયું હોય, કોઈ પડી ગયો, 10-15-20 જણા ભેગા થઈ ગયા, આપણે પણ ગયા, જોયું સમાજ આ પડી ગયો, પછી આપણે નીકળી ગયા. પણ એ પડેલો વ્યક્તિ આપણો મિત્ર હોય,
આપણો એની સાથે સંબંધ હોય તો પછી આપણે જોઈને વયા જશું ના, પછી આપણે એને ઊભા કરીએ કે ભાઈ વધારે કંઈક એને વાગ્યું હોય તો હોસ્પિટલ લઈ જઈએ, કે આપણે પ્રવૃત્તિ કરીએ ને, પ્રીતિ હશે તો પ્રવૃત્તિ થશે. આજે સેવા માટે આપણને પ્રવૃત્ત કેમ નથી થતા? કારણ કે પ્રીતિનો અભાવ છે, સ્નેહ કા અભાવ હૈ. સ્નેહ નહીં એટલે પ્રવૃત્તિ નહીં હૈ, અને પ્રવૃત્તિ નથી એટલે પછી પ્રતીતિ. હા વો હૈ, એ જે પ્રતીતિ છે એનો આભાસ એ જીવને થતો નથી. તો તુલસીદાસજી ક્યાં કહે રહે? પ્રીતિ પ્રતીતિ સુરીતિ સો, સુરીતિ સો પ્રવૃત્તિ કરો તો પ્રતીતિ થશે. અને પ્રીતિ ક્યારે થશે? પ્રેમ ક્યારે થશે? તો કે જ્યારે પરિચય પ્રાપ્ત થશે. જ્યારે પરિચય મળે તો પ્રીતિ થાય, પ્રીતિ થાય તો પ્રવૃત્તિ થાય, અને પ્રવૃત્તિ મળે તો પ્રતીતિ થાય છે. એટલે પરિચય બહુ જરૂરી. જે મુલાનો પરિચય થયો તો પછી આપણને પ્રીતિ થઈ, આપણે એના માટે કંઈક કર્યું. આજે આપણને ખબર છે ભાઈ ધન પૈસાથી આ મળે છે, આપણને એનામાં નિષ્ઠા પ્રીતિ છે, એટલે એના માટે જ પ્રવૃત્તિ આપણે લોક સાધારણ વ્યક્તિ કરતો રહે છે. પરંતુ જ્યારે ભાગવત કાર્યમાં નિષ્ઠા થઈ જાય એનું શું મહત્વ છે, ઇમ્પોર્ટન્સ શું છે, માનવ જન્મ આપણને મળ્યો એની શું મહત્વતા છે, ભગવદ સેવા સત્સંગની શું મહત્વતા છે, એનાથી શું મળે છે, જ્યારે એ પરિચય આપણને પ્રાપ્ત થશે તો પછી આપણને પ્રીતિ પણ થશે. એટલે આ ભાગવતમાં પ્રીતિ થાય એના માટે 6 અધ્યાયમાં પહેલા એનો પરિચય બતાવવામાં આવ્યો. પ્રથમ શ્લોક, અને એ પ્રથમ શ્લોકમાં જે ભાગવતના મુખ્ય નાયક છે એનો પરિચય બતાવ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહે તવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયો. ભાગવતના મુખ્ય નાયક કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, રૂપ શબ્દનો પ્રયોગ કર્યો એટલે અહીંયા જે વ્યાસજી, કારણ કે શાસ્ત્રોમાં વેદોમાં પ્રાચીન કાળથી એક વિવાદ, બ્રહ્મ સાકાર છે કે નિરાકાર છે એની ચર્ચાઓ ચાલી રહી છે આજ સુધી. ઘણા લોકો સાકાર પણ કહે છે, ઘણા લોકો એમ નિરાકાર બ્રહ્મની પણ ઉપાસના કરવાવાળા એવા આપણા સમાજમાં છે. અહીંયા વ્યાસજી સચ્ચિદાનંદ રૂપા, રૂપ યાની સાકાર હે, રૂપ શબ્દનો પ્રયોગ છે, અને એ જ બ્રહ્મની ઉપાસના, એ જ બ્રહ્મની લીલા. કારણ કે સાકાર હશે તો લીલા કરશે, સાકાર હશે તો પછી એ કંઈક આપણું સાંભળશે. સાકાર જ ન હોય તો પછી આપણે કોને કહીએ ને કોણ સાંભળે, કોઈ મતલબ નહીં હે. તે બ્રહ્મ કેવો છે? સચ્ચિત આનંદ. જ્યાં ત્રણ વસ્તુ મળી જાય એ ભગવાન. સૌથી પહેલા સત, બીજું ચિત્ત, અને ત્રીજું આનંદ. તો
સત એટલે કે સત્ય, સત્ય એટલે જેનો ક્યાંય અભાવ ન હોય. નાશતો વિદ્યતે ભાવો ન ભાવે વિદ્યતે સત. શ્રીમદ ભગવદ્ ગીતા સતની વ્યાખ્યા કરે છે કે જેનું ક્યાંય અભાવ ન હોય એ સત, સત્ય એ એવા ભગવાન. ભગવાન સર્વત્ર છે. જુઓ, બે વસ્તુ ધ્યાનમાં રાખો, યાદ રાખો, ભગવાન સર્વત્ર છે અને ભગવાન સર્વદા છે. એક તો સર્વત્ર છે અને બીજું સર્વદા છે. અહીંયા છે ને ત્યાં નથી એવું નથી, એ સર્વત્ર છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમતે પ્રગટ હોઈ મેં જાના. એ સર્વત્ર છે અને સર્વદા છે. આ બે વસ્તુનું સ્મરણ રહેશે ને તો પછી ધીરે ધીરે આપણા દુષ્કર્મ પાપ ઓછા થતા જશે. કારણ કે મનુષ્ય દુષ્કર્મ પાપ ક્યારે કરે? કોઈ જોતો ન હોય ત્યારે, છુપાઈ છુપાઈને, અહીંનું ત્યાં, ત્યાંનું ત્યાં, ત્યાંનું ત્યાં, કોઈ સાંભળે કે ન સાંભળે, કોઈ જુએ કે ન જુએ, પણ એ બધું જુએ છે, એ બધું સાંભળે છે. હા, તમે મનમાં કયા ભાવ સાથે કોની સાથે કેવી વાત કરો છો, અહીંની ત્યાં કરો છો, નિંદા કરો છો, સ્તુતિ કરો છો, જેની નિંદા કરો એને ખબર પડે કે ન પડે, પરંતુ જેને ખબર પડવી જોઈએ એને તો બધી ખબર જ છે જ્યાં બધો હિસાબ કિતાબ થઈ રહ્યો છે આપણો. તો વો સર્વત્ર હૈ ઓર વો સર્વદા હૈ, ઇસ બાત કો ધ્યાન મેં રખો. સત અને ભગવાનના એ જ સત સ્વરૂપમાંથી જડ જગતની ઉત્પત્તિ થઈ. એટલે જગત પણ સત્ય છે. મને લાગે છે આ શ્લોકમાં કેવલ ભગવાનનો જ પરિચય નથી, અપિતુ આપણો જીવોનો અને આ જગતનો, એનો પણ પરિચય આપવામાં આવ્યો છે. સત સ્વરૂપ ભગવાન છે, ભગવાનના જ સત સ્વરૂપમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, એટલે જગત પણ સત્ય છે. ચિદ, ચિદ એટલે ચૈતન્ય, ચેતના. શ્રુતિ કહેતી હૈ ચિદ માત્ર હરેરંશ. ભગવાન ચિદ ચૈતન્ય છે, જડ નથી, અને ભગવાનના જ ચિદ અંશમાંથી આ જગતમાં રહેલા જેટલા પણ જીવો છે એ પ્રગટ થયા. એટલે ભગવાનમાંથી પ્રગટ થયું જગત એમાં ભગવાનનો સદંશ છે. ભગવાનના ચિદ અંશમાંથી પ્રગટ થયેલા જીવ એમાં ભગવાનનું સદંશ અને ચિદંશ બંને છે. એટલે જીવ પણ સત્ય છે, ભગવાનનો અંશ છે. મમેય વાંશો જીવલોક જીવભૂત સનાતન. આપણે કોણ છીએ? ભગવાનના અંશ છીએ. ભગવાન કેસે હૈ? ચૈતન્ય, ચિદ, ચિદંશ. અને એ ભગવાનનું ચિદંશ એટલે ભગવાનની એ એનર્જી એ આપણી અંદર છે, એટલે તો આપણે પ્રવૃત્તિ કરી શકીએ. એનું ચિદંશ ન હોય તો પછી આ શરીર આ હલે છે તો આ ચૈતન્ય છે, પછી આની અંદરથી ચિદંશ નીકળી જાય, એ જે ભગવાનની એનર્જી નીકળી જાય તો પછી આ જડ બની જાય, કોઈ પ્રવૃત્તિ ન કરી શકે. તો યાદ રાખો, હમ કોણ હૈ? હમ ઉસ પરમ સત્તા પરમાત્મા જો ચૈતન્ય હૈ, એના અંશી, એના અંશ આપણે છીએ. અંશ અને અંશીનો સંબંધ આપણો એની સાથે જોડાયેલો છે. આપણે પોતાને કયા રૂપમાં જોઈએ છીએ? આપણે કોણ? હમ અપને આપકો કિસ રૂપમાં દેખ રહે? બીજા જેવી રીતે આપણને જોવા માંગે છે એ રીતે આપણે છીએ. જેમ સમજો, એક ટેબલ, હવે ટેબલ છે સામે, એક આપણી પાસે સામે ટેબલ પડ્યું હોય તો એ જોવાવાળા એને શું કહેશે? આ એક એક ટેબલ છે. પણ શું એ ટેબલ છે? વાસ્તવિક રૂપથી વિચાર કરવા જાઓ તો એ શું છે? વુડ.
એ લાકડું છે. હવે તમે વિચારો કે એ ટેબલ હોય, એ ટેબલ કયા રૂપમાં પરિવર્તિત થઈ શકે? ટેબલનું આપણે ચાહીએ તો એનું સ્ટૂલ બનાવી શકો, ક્યાંક ચેર બહુ લિમિટેડ માત્રા છે એમાં ચેર બનાવવાની, પણ ચેર બની શકે, પણ વધારે કંઈ ગુંજાઈશ નથી કે એ ટેબલમાંથી બીજું કંઈ બની શકે. પરંતુ આપણે એમ વિચારો કે વો વુડ હૈ, એક લાકડું છે, તો હવે વિચારો કે એમાંથી શું શું બની શકે, ઉસમે સે ક્યા નહીં બન સકતા. પણ જો એક ટેબલ હૈ તો ઉસમે સે યા સ્ટૂલ બન જાયેગા યા ચેર બન જાયેગી, પણ એક વુડ છે, લાકડું છે, તો પછી વધી જશે, પછી જે ધારો એમાંથી બની શકે. જો સમજજો હું આ વાત, મારી સાથે આ વાતને સમજશો તો ગહેરાઈ સાથે જશો તો આ વસ્તુ સમજમાં આવશે. એવી રીતે હું મહેશ ને હું દિનેશ ને હું ગણેશ, તો પછી વિચારો એમાંથી આપણે શું બની શકીએ, આપણી લિમિટેશન બહુ એક સીમિત રહી જશે. પરંતુ જ્યારે આપણે એમ વિચારીશું કે મેં એક એનર્જી હું, હું એનો અંશ છું, તો પછી આપણે ધારીએ એ આપણે કરી શકીએ, એ આપણે બની શકીએ, હમ ચાહે વો હો સકતા. લેકિન ઓલાએ કીધું ને એવા આપણે બની જઈએ, ઘણા લોકો તું તો આ જ કરી શકે, તું આ ન કરી શકે, અને એ વિચારધારાઓમાં મનુષ્ય એવો બનતો જાય છે. પછી ક્યાંક એક ટેબલ બનીને રહી જાય, કોઈક સ્ટૂલ બનીને રહી જાય, ક્યાંક ચેર બનીને રહી જાય. જ્યારે વુડ તરીકે જોઈશું તો પછી એની બધી સંભાવનાઓ વધી જશે. એવી રીતે જ્યારે આપણે પણ એ જ અંશના, એ જે પરમ સત્તા ચૈતન્ય એના અંશ છીએ, એની એનર્જી જ્યારે આપણી અંદર હોય, તો પછી આપણે શું